અને આજે હવે જે રેડીમેડ મસાલા આવે છે બધા પેકેટ ગરમ મસાલો પાણીપુરીનો મસાલો પછી પાઉંભાજીનો મસાલો દાબેલીનો મસાલો અનેક પ્રકારના અમે સંતો ઘણી વખત યાત્રામાં હોઈ અલગ અલગ હરિભક્તોની ઘરે રસોઈ કરવા જવાનું થતું હોય એમાં ફ્રીજમાં કોઈ શાકભાજી લેવા માટે ફ્રીજ ખોલ્યું હોય તો ફ્રીજના દરવાજો આખે આખો એ વિચિત્ર પ્રકારના મસાલાથી બાદશાહ મસાલો ને આરએમડી મસાલો ને ઓલો મસાલો ને વાઘ બકરી મસાલો ને અનેક પ્રકારના 25-25 પ્રકારના મસાલાઓ હોય અથવા તો બીજો એક આખો મસાલાનો કબાટ હોય તો આ બધા જે રેડીમેડ મસાલા છે એમાં શું શું આવે છે એ આપણે ખાસ જોઈ ચેક કરી અને પછી આપણે એ મસાલા વાપરવા જોઈએ બહુધા મસાલાઓની અંદર કાં તો લસણ કે ડુંગરી આવતી હોય કાં હિંગ વઘારણી એ આવતી હોય તો આપણે સત્સંગીને એ મસાલા કામ આવે નહીં અને એ બધા મસાલા કોઈ કાંઈ આમ આકાશમાંથી તો રેડીમેડ થઈને આવતા નથી કોઈકને કોઈક આપણા જેવા માણસો બનાવતા જ હશે તો એ મસાલા બનાવવાની રીત આપણે જાણી અને ઘરની અંદર જ એવા મસાલા આપણે બનાવી લેવા જોઈએ એવી આપણે ખાસ ધ્યાન રાખવું અનુસંધાન રાખવું જોઈએ પછી ઘરની અંદર ક્યારે પણ લસણ કે ડુંગળી એ વાપરવા જોઈએ નહીં એ લસણ અને ડુંગળી અખાદ્ય પદાર્થ છે તામસી છે તમોગુણી છે તો આપણે સત્વગુણ પ્રધાન આપણું જીવન રાખવું હોય ભગવાનને વાલા થવું હોય આપણે આ લસણ અને ડુંગળી અને વઘારણી આ ત્રણ વસ્તુ ન વાપરવા જોઈએ પછી વ્રતના દિવસે ક્યારે પણ અનાજ રાંધવું જોઈએ નહીં બહુ ધ્યાન રાખવું એમાં પણ પરિવારના બધા સભ્યોએ એકાદશીનું વ્રત કરવું જોઈએ કદાચ ઘરની અંદર બે ચાર જણા કરતો એમાં પણ બાઈઓ કરતા હોય અને ભાઈઓ ન કરે તો બાઈઓએ એકાદશીનું વ્રત કર્યું છે એકાદશીના દિવસે જેમ અનાજ જમાય નહીં એમ અનાજ રંધાય પણ નહીં અનાજ જોવાય નહીં સૂંઘાય નહીં એના વિશે વિચારે ન કરાય પણ બાઈઓ વ્રત રાખે ને ભાઈઓ ન રાખે તો ભાઈઓ માટે થઈને બહેનોએ અનાજની રસોઈ કરવી પડે તો એના વ્રતની અંદર વિક્ષેપ થાય છે તો પરિવારના સભ્યોએ બહુ ધ્યાન રાખી એકાદશીના દિવસે આપણે ફરાળ કરી અને વ્રત કરવું જોઈએ પછી ઘરમાં નાના બાળકો હોય તો એ બાળકો છે એ નાના છે એને તો પોતાને કાંઈ ક્રિયાની કાંઈ શુદ્ધ બુદ્ધ નથી ખબર નથી એટલે નાના બાળકો રમતા રમતા ગમે ત્યારે આવે અને જે વસ્તુ દેખાય ને સીધી મોઢામાં નાખે મોઢામાં નાખે એટલે એઠું થાય પાછું તો મોઢામાં નાખીને થૂથું કરીને પાછું બધું એઠું કરી નાખે એટલે રસોઈ કરતી વખતે નાના બાળકોનો બહુ આપણે ધ્યાન રાખવું જોઈએ એમાંય પ્લેટફોર્મ હોય ને આમ પ્લેટફોર્મ ઉપર આપણે રસોઈ કરવાનો આગ્રહ રાખવો જોઈએ પ્લેટફોર્મ હશે તો શું ફાયદો થશે કે નાનો બાળક છે એ પ્લેટફોર્મ ઉપર ચડી શકશે નહીં એટલે પ્લેટફોર્મ ઉપર આપણે રસોઈ કરવાનો હંમેશા આગ્રહ રાખવો જોઈ અને નાના બાળકો છે એ કોઈ વસ્તુમાં હાથ ન નાખે કોઈ વસ્તુ એઠી ન કરે એવી રીતે બાળકોને સંભાળવા જોઈએ અને ક્યારેક માં રસોઈ કરતી હોય રસોડામાં નાના બાળક રડે કજિયો કરે તો તરત જ એ રસોઈ મૂકી અને બાળકને જાય રમાડે એનું મોઢું સાફ કરે કે ગમે કે પાછળ આવીને સીધે સીધા રસોડામાં એમને હાથેથી કામે લાગી જાય તો એ પણ યોગ્ય ન કહેવાય તો જ્યારે નાનો બાળક રડે કે મોં બગાડે કાંઈ માંગે તો તરત જ માં એ બાળકને સંભાળે એને મનાવે સ્તનપાન કરાવે એને રમાડે રાજી કરી અને પછી પાછો રસોઈમાં આવે તો એને વ્યવસ્થિત હાથ ધોઈ પવિત્ર હાથ કરી અને પછી જ રસોઈની અંદર કામ કરવું જોઈએ અને જે કંઈ બધી રસોડાની વસ્તુઓ હોય એ નાના બાળકો છે એ ડાયરેક્ટ એમ અડી ન શકે એવી રીતે આપણે રાખવી જોઈએ એ જો અડી જાય તો એ પોતે એની અંદર એઠા હાથ નાખશે જ અને બધું એઠું કરશે અપવિત્ર કરશે તો આવી રીતે રસોઈ ઘરની અંદર આપણે નાની મોટી બધી બાબતોનું ધ્યાન રાખવાનું હતું એ આપણે અહીંયા કને સમજ્યા જોયું.